નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં શિક્ષક દિનની થઈ ઉજવણી, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક. તિરંગા યાત્રા દરમિયાન બનેલી ઘટનાઓ માટે ભાજપના ધારાસભ્યો અને પાસના કાર્યકરો વચ્ચે થયા સામ સામે આક્ષેપો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલા રાજ સ્ટુડિયો કાર રાજા અને કૃષ્ણ ગ્રુપ દ્વારા બંબા ગેટની સામે ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. રાજ સ્ટુડિયો કાર રાજા અને કૃષ્ણ ગ્રુપ દ્વારા વિવિધ રોશનીથી પંડાલને શણગારવામાં આવ્યું છે, તેમજ મહાઆરતી સમયે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પંડાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અમે ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે સ્ટેશન રોડ ઉપર બંબા ગેટ સામે. અમે અહીંયા ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે. માણસોની ઘણી ભીડ જોવા મળે છે. જે લોકો અહીંયા માનતા કરે છે એ બધાની માનતાઓ પૂર્ણ થાય છે, તેથી ભીડનો ઘસારો વધતો જાય છે અને અમને પણ ઘણી ખુશી થાય છે. ધોરાજીની ત્રણ મહિલાઓએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરાતા તેઓ ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ધોરાજીના ગુલઝાર વિસ્તારમાં રહેતા પરિવારના બે ભાઈઓ વચ્ચે રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને ચાલતા ઝઘડાના કારણે મોટા ભાઈએ નાના ભાઈ પર ફાયરિંગ કરતા તે અંગેના કેસમાં સમાધાન કરી લેવા થયેલા પરિવારના દબાણને કારણે નસરીન ગુલઝારે તેની પુત્રીઓ નસીન અને નાઝમીન સાથે રાજકોટ કોર્ટમાં આવી ઝેરી દવા પી લેતા ત્રણેયની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમજ ફાયરિંગ કરનાર આરોપી ઇમરાનને આંચકીની બીમારી લાગુ કરતા તે જ હોસ્પિટલમાં સારવાર માટે રખાયા છે. હમ લોકો ઇન્સાફ ચાહીએ, કોઈ ઇન્સાફ નહીં દેતા હમકો. મેરા આદમી કો 3 મહિને પહેલે ગોલી લગી થી, ઉસકે બાબત મેં 3 મહિને સે ધોરાજી કી પુલિસ હેરાન કરતી, બોલતી સમાધાન કર લે. મેરા આદમી સમાધાન કા ના પાડતા. મેરા આદમી કો 2-3 બાર મારી પુલિસ ને પકડ કે. રાજકોટ કી પુલિસ ભી મેરા વહાં બહોત બાર આઈ. 20 તારીખ કો મેરા ઘર પે આઈ થી, મેરી છોકરીઓ કી જરતી લે હાથ અધ્ધર કરા કે મેરી છોકરીઓ કી તલાશી લીએ. બોલતા તા તારા આદમી કો બોલના સમાધાન કર લે ને, તેરી દોનો છોકરીઓ કો લે જાયેંગે ઉઠા કે. ઓર ઝૂઠે કેસ મેં એક મેરા આદમી કો ફસા દીએ. મેરા આદમી કિસી કે સમાધાન મેં ગયા થા. દોસ હૈ ઇનકા એક રિયાજ બાપુ કરકે દોસ હૈ, ઉસકે કુછ સમાધાન મેં ઝઘડે મેં ગયે થે, વો કેસ મેં મેરા આદમી કો ફસા દીએ ઝૂઠે કેસ મેં. ઓ બોલતે કે તારા આદમી કો બોલ કે હો જો ફાયરિંગ હુઈ થી ને ઉસકે બાબત મેં સમાધાન કર લે, નહીં તો હમ લોગ ઓર કેસ ડાલ દેંગે ઇસકે ઉપર ઝૂઠે. મેરા આદમી 20 દિન સે ઘર પે નહીં હૈ. જુમ્મા કે દિન મેરા આદમી ઘર પે આયા થા ઓર શનિવાર કો સુબહ મેં ચલે ગયે થે. ધોરાજી હમારી ધોરાજી કી પુલિસ હમારી સુનવાઈ નહીં કરતી. ધોરાજી કી પુલિસ ખુદ હમકો ઘર પે આકે પરેશાન કરતી, તો હમ લોગ કહાં જાવે ફરિયાદી કરને. નહીં હૈ વિશ્વાસ પુલિસ પે, ધોરાજી કી પુલિસ પે વિશ્વાસ નહીં હૈ. અમે રફીક બાપુ કેરમવાલ ઓર બશીર મિયાં સબ પુલિસ સે મિલે લે. ઉન લોગ બોલતે પુલિસ ધોરાજી કી હમારી હૈ. બશીર મિયાં ઓર રફીક મિયાં કેરમવાલા બોલતા હૈ કે ધોરાજી કી પુલિસ હમારી હૈ, તુમ્હારી કુછ સુનવાઈ નહીં હોયગી. એક બશીર મિયાં ઇનકા માસા હૈ ઓર એક રફીક બાપુ હૈ કેરમવાલા. ઉન લોગ મેરે જેઠ કે સપોર્ટ મેં ઇમરાન કે. ઉસમે મેરે બડે અબ્બા ઓર રફીક મિયાં બશીર મિયાં ઉન લોગ ને કરે થે સબ. તો મેં પુલિસ વાળા આકે મનીષભાઈ ઉસકે સાથ દૂસરે સબ આકે બોલે કે સમાધાન કર લો. મેરે પપ્પા સમાધાન કા મના બોલતે થે, તો મેરે પપ્પા કો હેરાન કરતે થે. બોલે ઝૂઠે કેસ મેં ફસા દેંગે તે કો. પુલિસ વાળા હેરાન કરતે, હમારી તલાશી લેતે થે ઘર પે આકે. મેરે પપ્પા કો ઇતના મારતે થે પકડ કે. મેરે પપ્પા ની 20-25 દિન સે ઘર પે. પુલિસ વાળા રોજ આકે હેરાન કરતે ઇસકે મારે. જસ્ટ અત્યારે મેસેજ મળેલ કે ભાઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એક મહિલા તથા એની 2 દીકરીઓએ દવા પીધેલ છે. બનાવના સંદર્ભમાં જાણ થતાં અત્રે અહીં આવેલ છે સિવિલ હોસ્પિટલમાં, અને પ્રાથમિક રીતે ધોરાજીની રહેવાસી બહેનો છે અને તેઓએ લિક્વિડ ગુડ નાઇટ ટાઈપનું પીધેલું, ઓલ ટાઈમ આવે છે એક લિક્વિડ પીધેલું હોવાનું જાણવા મળેલ છે. તપાસ તજવીજ ચાલુ છે હાલમાં. તો અત્યારે કોર્ટમાં કેમ્પસમાં કે છે, એટલે જે સેશન્સ કોર્ટ છે એની પણ ત્યાં બનાવવાની જગ્યા જઈ પછી ખ્યાલ આવે. જસ્ટ અત્યારે હોસ્પિટલમાં જ તેઓની સારવાર કેમ્પ છે, એના માટે જ અત્યારે આવેલ છે. સભાન અવસ્થામાં છે. 12:15 વાગ્યા પછીનો બનાવ છે,
હાલમાં ડીડી લેવા માટેની એની તજવીજ ચાલુ છે. હાલમાં તો જસ્ટ અત્યારે પહોંચેલ છે, તપાસમાં નીકળશે જે પણ કારણ છે. રાજકોટના પારિજાત પાર્ટી પ્લોટમાં જૈન સમાજ માટે સૌ પ્રથમવાર જૈનમ નવરાત્રિ ઉત્સવ 2016નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંગીતકાર પંકજ ભટ્ટ અને તેની ટીમ ઓર્કેસ્ટ્રા દ્વારા ખેલૈયાઓને ડોલાવશે. તેના ઉપલક્ષમાં સંગીતકાર પંકજ ભટ્ટ અને જીતુ કોઠારી, સુજીત ઉદાણી સહિતના સભ્યોએ અપ્તક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લીધી હતી. આમ તો આમાં આપ્યું છે, એક તો કદાચિત વિશ્વમાં કદાચ પ્રથમવાર હશે જૈનો માટે એક્સક્લુઝિવ નવરાત્રિ એક દિવસના થાય છે, પણ નવ દિવસના પહેલાં અમારા ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં હોય તો ગોતી શકો. વણિક સમાજના થાય, નવનાથના થાય, લંડનમાં થાય છે, બીજા થાય છે, મસ્કતમાં થાય, કલકત્તામાં થાય, એક્સક્લુઝિવ જૈનોના હજી સુધી નજરમાં કે ધ્યાનમાં નથી આવ્યા. એક દિવસના ત્રણ દિવસના થતા હોય હા, અને કોઈ પણ પ્રકારના કોમર્શિયલ કોમર્શિયલ આસ્પેક્ટ વિના સમાજના દરેક ક્ષેત્રના શ્રેષ્ઠીઓથી માંડીને કાર્યકર્તા સુધીની મિત્રોની 108 જણાની ટીમ બનાવી છે, અને નામે ટીમ જૈનમ @108 આપ્યું હોય. ઉદ્યોગપતિઓ છે, બિલ્ડરો, વેપારીઓ, પ્રોફેશનલ, યંગ ડૉક્ટર, એક પણ ક્ષેત્ર બાકી નથી રહ્યું, તમામ સંસ્થા તમામ ફિરકા બધા એટલું. હા, રોજેરોજ બેન. અને ના, અત્યારે એક એના નામ આર્ટિસ્ટનું કયો, આર્ટિસ્ટ તો આપ્યા છે મામા, સિંગર છે, બે લેડીઝ બે જેન્ટ્સ ફાઇનલ થઈ ગયા, અને સંગીત પંકજભાઈનું છે. એ 18 આલમના કોઈ ને કોઈ શ્રેષ્ઠીઓ, અલગ અલગ ક્ષેત્રના લોકો, 11 લોકોની એક વ્યવસ્થા બનશે, દરેક સમાજને આવરી લેશું. 18 આલમ બધાને એમ આ બે હે, તો રાજકોટની તમામ જૈન શાળાના બાળકોને જે વિરાણીવાડીમાં જમણવારમાં રિક્ષાનું ટ્રાન્સપોર્ટેશન અને ભોજનનું હોય છે, એ જ વ્યવસ્થા સાથે અહીંયા 1-1.5 કલાક માટે બોલાવશું. રમે નો રમે, રમે નો રમે, એ વસ્તુ એ રોજે રોજ. જો માનો કે શુક્રવારે આપણે શનિવારથી પ્રારંભ થાય છે, એના પછીના શુક્રવારે ભાજપ મહિલા મોરચાની બહેનોનો રાસ 3-2.5 કલાક મળે. તપસ્વી સ્કૂલ આપણા કમિટી મેમ્બર છે, એ દર વર્ષે એનું આયોજન કરે છે, એનું એ અહીંયા કરે અને આપણે આર્થિક ઉપાર્જન થાય, એને ત્યાં વ્યવસ્થા કરવી નહીં. એક એ બેસ્ટ ઓફ ધી બેસ્ટ છે. ગરબાનું સિલેક્શન યંગસ્ટરોને અને આપણી ટ્રેડિશનલની જળવાઈ રહે. અમે એક દિવસ, મારો શું વિચાર છે કે એક આખો રાઉન્ડ જ જૈન સ્પેશિયલ લઈ અને એમાં બધા પોપ્યુલર ગીતો આવી જાય જૈન સ્તવોની સાથે. હા હા હા, સ્પેશિયલી કે રોજ અલગ અલગ એકાદ કલાક કે એકાદો રાઉન્ડ જૈન સ્પેશિયલ ના એમાં બધાને એમાં બધા સારા સારા ગીતો આવી જાય. અને થોડુંક છે ને ફિલ્મ, આપણે જૈન સમાનોમાં પણ ફિલ્મી બેઝ હોય છે, ફિલ્મી ઉપર ઘણા સમાનો છે, એટલે એની સાથે મેચ થઈ જાય એવું છે. ખાસ તો સતીશભાઈ, આ કોઈ મારો વિચાર કે જીતુભાઈનો વિચાર નથી. લગભગ 4-1 વર્ષ થયા મહાવીર જયંતિમાં જે કાંઈ પણ મિત્રો ભેગા થતા હતા આખી ટીમ મહાવીર જન્મ કલ્યાણક સમિતિમાં, ત્યારે વારંવાર આ વસ્તુનો વિચાર મુકાતો હતો, પણ સમહાવ છેલ્લા 3 વર્ષ થયા કોઈને કોઈ કારણે વર્કઆઉટ નહોતું થતું, સમયની મર્યાદા, મિત્રોની બધાની વ્યસ્તતાના હિસાબે, અને એ ઉપરાંત સામાજિક લેવલે પણ સમાજના લગભગ દરેક ફેમિલીમાંથી એવી માગણી હતી કે આપણા દાંડી રાસ કરો, આપણા દાંડી રાસ કરો. લગભગ દરેક જૈન સોશિયલ ગ્રુપ એકાદ દિવસના કરે છે, પણ 9 દિવસનું લાંબુ આયોજન શક્ય નહોતું થતું, મર્યાદા, ઘણી બધી મર્યાદાના કારણે. અને આ કોઈ 2-3 મહિનાનો વિચાર નથી, પણ આ 3 વર્ષથી લાંબો વિચાર આવેલો હતો, પણ આ વખતે વર્કઆઉટ થયું. 2 મિત્રોમાંથી 4 મિત્રોની વાત કરી, 4માંથી 8ને અને 8માંથી 25 થી, અને છેલ્લે લગભગ આપ જોઈ રહ્યા છો લગભગ 150 મિત્રો, અને લગભગ સમાજના દરેક ક્ષેત્રના અગ્રણીઓ આમાં જોડાઈ રહ્યા છે, અને એમનો ખૂબ જ તન મન ધનથી ત્રણેય રીતે સહકાર છે એમ, અને ખૂબ જ ઉત્સાહ છે યંગસ્ટરોમાં, પારિવારિક માહોલ છે એ હિસાબે. રાજકોટની ઇતિહાસમાં પણ કદાચ જૈનો આખા વર્લ્ડના ઇતિહાસમાં આપણે કહી શકાય કે કદાચ આવી નવરાત્રિ
એક આપણા સમાજની છાપ છે, ગમે ત્યાં જાય ને કે જૈનોનું આયોજન શ્રેષ્ઠ જ હોય, બેસ્ટ જ હોય, એક એક જનરલ માન્યતા છે કે એક સમાજ, દરેક સમાજ આપણામાંથી અનુકરણ કરે છે. એ જ રીતે પહેલું આયોજન છે પણ પહેલું નહીં લાગે એવો કરવાનો દ્રઢ નિર્ણય 150 લોકોએ કર્યો છે. જે રીતે આખું પ્લાનિંગથી ચાલ્યું, માઇક્રો પ્લાનિંગ જે કરવા આવ્યું છે, તમે જીતુભાઈ, નિલેશભાઈ, બધા મિલનભાઈ તો અનુભવ આટલા વર્ષોને અનુભવને તમે એટલું લીધું છે, યંગસ્ટરોને એટલા તમે ઇન્વોલ્વ કર્યા છે, આ બધી વસ્તુઓ જે થઈ છે એને લઈને એક ચાર્મ જે ઉભો છે અત્યારથી બધાને, અત્યારથી એમ લાગે જલ્દી નવરાત્રી શરૂ થઈ જાય એક વાતાવરણ બની ગયું છે. ખૂબ જ બન્યું છે. ઇવન મેસેજ કરીને 7મા 8મા જન્માષ્ટમી પહેલાંથી લગભગ બધા મિત્રોને મેસેજથી ને ફોનથી પૃચ્છા થાય છે કે ભાઈ ક્યારે પાસ વિતરણ ચાલુ કરો છો, ક્યારે ચાલુ કરો છો. અને સતત આમ જોઉં ને તો કદાચ મીડિયામાં તો આજે આવ્યા છીએ પણ ફેસ ટુ ફેસ ને માઉથ ટુ માઉથ પબ્લિસિટી લગભગ એકાદ મહિનામાં ખૂબ જ થઈ ગઈ છે અને ખૂબ ઉત્સાહ છે. ખૂબ એટલે ખૂબ ઉત્સાહ. એટલે અત્યારે આપણે અપેક્ષિત એવું કરીએ છીએ, જે રીતે આપણી પાસે ગ્રાઉન્ડ છે એ મુજબ તો કદાચ આપણે 8-10 હજાર લોકોને આરામથી રમાડી શકીએ. પણ પ્રથમ વર્ષનું આયોજન છે એટલે અત્યારે અબાઉટ 5000 લોકોનું આયોજન થાય એવી આપણી પ્લાનિંગ છે. એ તો નિર્ણય અત્યારે બહુ વહેલો કહેવાય છે કે, પણ એવું ચોક્કસપણે લાગે છે કે કદાચ પહેલા વીકમાં જ બમ્પર કલેક્શન થઈને 5-1 હજારનું હાઉસફુલ થઈ જશે, કેમ કે લગભગ 19 સંસ્થા જોડાયેલી છે. એ 19 સંસ્થાના જ 7000 મેમ્બર છે એટલે, અને એ ઉપરાંત બીજા બધા સંસ્થાઓના અને ખાસ તો છે ને નિષ્ઠા એટલા માટે બની છે સતીશભાઈ કે નોન કોમર્શિયલ આસ્પેક્ટ છે, આયોજન પ્રોફેશનલ છે પણ માઇન્ડ નોન કોમર્શિયલ છે. આ બે વસ્તુનો સંગમ છે ને અહીંયા થયો છે. 500 રૂપિયા અને એક વસ્તુ ચોક્કસ છે, જો નફો થયો તો સારા કાર્ય વાપરવા છે. એ વાત જે ઘરે ઘરે પહોંચે છે ને એનાથી એમ થાય છે ભાઈ આપણે આપણા પૈસા જે ફંડ આપી છીએ એના હિસાબે સારા કામમાં જ જશે એમ. આવે એક આયોજન. બીજું, નામી અનામી લોકોનો, ઘણા બધા લોકોનો સપોર્ટ છે, ઘણા બધા સમાજના દરેક વર્ગના, નામી અનામી દરેક લોકોને, દરેક લેવલ એમ. એકચ્યુઅલી સતીશભાઈ, અમે લોકો એમ પ્લાનિંગ કરેલું છે કે સ્ક્રિપ્ટનું થોડુંક પહેલેથી વર્ક કરી લેવું, કારણ કે રોજ આપણે 3-4 રાઉન્ડ હોય, 45 મિનિટના રાઉન્ડ, કારણ કે દરેક રાઉન્ડ પછી સિલેક્શન રાઉન્ડ ને સિલેફાઈનલ, એટલે એમાં થોડું સ્ક્રિપ્ટ વર્ક કરીને ચાલશું તો અલગ અલગ વિવિધતા રોજ ગરબાની અને ગીતોની આપણે અમે એક્સપિરિયન્સ શકીએ. એટલે એની સાથે કદાચ કોઈ સ્પેશિયલ એક એક દિવસમાં કોઈ સારો ગાયક, ધારો કે આપણે હમણાં પેલો અરવિંદ વેગડાની વાત કરી તો અમારી સંગીત એકેડમીમાં અમારો ડિરેક્ટર મહેશની છે, એટલે એક દિવસ અરવિંદભાઈ આવતા હોય કે ભાઈ એક કલાક આવો અહીંયા. અને બે કલાક પેલા અમે લોકો સેટિંગ ને બધું ચાલતું હશે ત્યારે સારો સિંગર હશે તો કદાચ અમે જોઈએ, પણ એક ચાન્સ આપણે આવી. અને રાજકોટમાં અત્યારે જો ગરબામાં સતીશભાઈ વધારે બધા, ધારો કે કિશોર મંડળથી શરૂઆત કરીએ તો બધા સિંગરોની રજૂઆત રાજકોટમાં, રાજકોટથી થઈ જાય સારામાં સારો સિંગર રાજકોટ, પછી જે સુરેશ સોની સારામાં સારો જે ડ્રમર કહેવાય આખો એને પણ રાજકોટમાં પેલી વખત બધી આવી, રાજકોટથી એક પ્રેઝન્ટેશન શરૂ થઈ છે. અને આપણે બેસ્ટ ટુ બેસ્ટ આટલું એક સરસ આયોજન હોય તો સારામાં સારું આપવા માટે પ્રયત્ન કરીએ બધા સાથે રહીને, તો વાંધો નથી. અને થોડુંક યંગસ્ટરોને ગમે એવું પણ, થોડું બહુ ફિલ્મી પણ પડવું, પણ એની મર્યાદામાં રહીને સારામાં સારું અમે એક્સપિરિયન્સ વધારે વધારે મ્યુઝિકનું. અને અમે પણ આમાં અત્યારે જે છોકરાઓ છે એમાં એક પેર એવી છે કે જે લોકગાયક ગુજરાતની અંદર એ લોકો બહુ સારા સારા સ્ટેજથી પહોંચીને બહુ પોપ્યુલર થયા હતા, એટલે બધાને ગમે એવું એક અમે મ્યુઝિકલી પણ એવું એરેન્જમેન્ટ કરીએ છીએ કે કોમ્બિનેશન એવું થાય બધાને સારી રીતે કહ્યું. એકચ્યુઅલી મેં તો 35 વર્ષથી આ ગરબામાં મારું ઓલું છે, પણ આ વખતે એક અલગ પ્રકારનું બીજું છે કે પર્ટિક્યુલરલી એક બેસ્ટ ગ્રુપ મળતો હોય ને જ્યારે એક આયોજન છે તો તમને એક ઉત્સાહ આવે કે ભાઈ એક સરસ સ્વસ્થ. અને બીજું જૈન ગ્રુપમાં તો હું લંડનમાં મેં નવરાત્રમાં ખૂબ શો કરેલા છે, નવરાત્રી મેં 2 વર્ષ કરી લીધી આ 2000 અને 2 આપણા, એટલે એ લોકો મને બધું ખ્યાલ છે. પણ એક શિસ્તતા વધારે જૈન ગ્રુપમાંથી જોવા મળશે, બીજું ન્યુસન્સ નહીં હોય,
કે અમારે ઘણા સ્ટેજ ઉપરથી ઘણો સફર પણ ફેસ પણ કરવો પડે છે, પણ બીજું કે એક ફેમિલી એટમોસ્ફિયર અને બધું આપણને અમને મળશે અહીંયા, એટલે એના કારણે તેને ઉત્સાહ ઘણો છે. ખૂબ જ મને ઘણા કલાકારોના ફોન આવે છે ગાયકોને કે ભાઈ પંકજભાઈ ફ્રી હોય તો તમારા જે જગ્યા તો અમે આ જૈનનું છે તો અમે આવીએ. ગુજરાતમાંથી ઘણા કલાકારોના સારા સારા કલાકારોના, એટલે પછી મેં કીધું ભાઈ અમારું પહેલી વખત છે, બજેટ પ્રમાણે પણ ચાલવું પડે અને સ્ક્રિપ્ટ પ્રમાણે પણ ચાલવું પડે, એટલે એવું કંઈક આયોજન કરતા રહીએ છીએ સરસ રીતે. મેં પછી શું છે કે ખૂબ ઘટે મેં કીધું હવે જાવશું બધે અને કઈક આયોજન કઈક સારા સારા ગાયકોને એને હું હજી ઓડિયો કરું છું. હમણાં આ વખતે મારે બોલિવૂડ 15-16 T3 દર વખતે હું 10 વર્ષથી આલ્બમ 15 વર્ષે કરું છું, એટલે મોટા મોટો આખો વર્લ્ડનો દાંડિયાનો આલ્બમ ફિલ્મી સ્ટાઇલનો એ આપણે કરીએ. મેં કીધું હવે થોડુંક કરીએ, પણ આ વખતે પછી એક સરસ આપણું ફેમિલી ગ્રુપ બન્યું, એટલે મેં આપણે એક સરસ રીતે ચાલુ કરીએ. રાજકોટના વિજડા ગામે વાડીમાંથી રિલાયન્સ ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરવા બદલ કનુ ખીમાણિયા, ભાવેશ ડાંગર સહિતના આરોપીઓને ડીઝલના કેરબા અને રોકડ રકમ સાથે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે તપાસ હાથ ધરતા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. આજે સવારે વહેલી સવારે સીપી સાહેબની સૂચના મુજબ અમને એવી ચોક્કસ માહિતી મળી હતી કે વાજડી વિરડા ગામની અંદર એક કનુભાઈ નારાયણભાઈ ખીમાણિયા કરીને છે, એ રિલાયન્સના જે ટેન્કરો આવે છે ડીઝલના જે મહેસાણા સુધી જાય છે એ લોકોને રસ્તામાં રાખી એના એક માણસ છે ડ્રાઈવર ભાવેશભાઈ ડાંગર, જેને વિશ્વાસમાં લઈ અને ડીઝલ ગેરકાયદેસર રીતે રિલાયન્સના ટેન્કરની અંદર પંચર કરી અને ડીઝલ કાઢે છે. લગભગ આ પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલતી હતી. કાલે હું તથા મારી સાથેના પીએસઆઈ કાનમિયા સાહેબ, અમારી સાથેના એહલભાઈ મહેશ્વરી, સંજયભાઈ ડાફડા, ડાયાભાઈ વગેરે અમે જગ્યા ઉપર રેડ કરતા બે પંચોની રૂબરૂમાં એની પૂછપરછ કરી હતી, તો એ લોકોએ કબૂલાત કરી હતી કે અમે આવા ઘણા સમયથી આવી રીતે ટેન્કરમાં પંચર પાડી અને ડીઝલ કાઢીએ છીએ. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ તમામ ડીઝલનો જથ્થો, લગભગ 13-14 બેરલ જેટલો ડીઝલનો જથ્થો અને ટેન્કરને કબજે કરવામાં આવી છે અને બધાનો મુદ્દામાલની ગણતરી કરતા લગભગ 29,65,900 મુદ્દામાલ રિકવર કરી અને 41 મુજબ એને કબજે કરી ત્રણેય આરોપી કનુભાઈ નારાયણભાઈ ખીમણિયા, ભાવેશભાઈ અને ડ્રાઈવર એમનો જાવીદભાઈ મોહમ્મદ હુસેન કમુરા નાઓને અટક કરી. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ SRP, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના જવાનો દ્વારા કાયદા અને વ્યવસ્થાની મદદ લેવાઈ હતી. સિગ્નલ પ્લાટુન કમાન્ડર ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે બંદોબસ્તમાં આવેલો છું અને ગણપતિ બંદોબસ્ત માટે અહીં 43 હોમગાર્ડ અને 10 BNO જેન્ટ્સ ફાળવેલા છે. છેલ્લા 28 વર્ષથી હોમગાર્ડમાં સેવા આપું છું. સેવા આપે તો સારું લાગે છે અમને, એક દેશ પ્રત્યે લાગણી છે એટલે અમે આમાં જોડાયા છે. ભારતીય જીવન વીમા નિગમને 60 વર્ષ પૂર્ણ થયા હોવાથી LIC દ્વારા વીમા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત શાખા નંબર 1માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં LIC કાર્યકર્તાઓ અને નગરજનોએ રક્ત આપી કાર્યક્રમનો ભાગ બન્યા હતા. ભારતીય જીવન વીમા નિગમ તેમના 60 વર્ષના પૂર્ણાહુતિ પ્રસંગે વીમા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત ભારતીય જીવન વીમા રાજકોટ વિભાગ દ્વારા અનેકવિધ પ્રોગ્રામ કરવામાં આવેલા છે, જેમાં આજને આ અમારી શાખા નંબર 1 રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમની અંદર અમારા એજન્ટો, સ્ટાફ મિત્રો તથા વહાલા પોલિસી હોલ્ડરોને આમંત્રિત કરવામાં આવેલા છે. અમને આશા છે કે વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી અને ભારતીય જીવન વીમા નિગમનું નામ ઉજ્જવળ કરશે એવી અમે આશા રાખીએ છીએ. આ પ્રસંગે ભારતીય જીવન નિગમ તમામ પોલિસી હોલ્ડરનો ખૂબ જ આભાર માને છે, તેમજ લોકહિતાર્થે લોકોના સેવા માટે આ કરતી કામ કરતી સંસ્થા લોકોને વધુમાં વધુ વીમા પૂરા પાડશે એવી એક વચનબદ્ધ છે. આ તકે આપનો સૌનો આભાર માનવામાં આવે છે. આજ યહાં પર લાઈવ બ્લડ સેન્ટર દ્વારા હમકો ખાસ મદદ કિયા જા રહા હૈ ઓર
लाइव ब्लड सेंटर द्वारा जो भी ब्लड देने वाले हैं उनको एक सर्टिफिकेट्स और LIC की ओर से भी एक सर्टिफिकेट्स खाद दिया जा रहा है। साथ ही साथ एक मेमोंटो के रूप में मिल्टन का यूटिलिटी आर्टिकल भी सभी जो भी डोनर है वो सभी को दिया जा रहा है। केशोद थी नजीक आवेला त्रांगण शाहपीर उर्षनु बे दिवसीय आयोजन करवामां आव्यु हतु। मेळामां फकीरो तेमज सिद्धि बादशाहनुं धमाल नृत्य आकर्षणनुं केन्द्र बन्या हता। मेळामां कौमी एकताना भागरूपे हिंदू मुस्लिम बिरदारो मोटी संख्यामां उमटी पड्या हता। अने बे पंजा केशोद रहेवासी बरोबर हालना अंदर केशोद शहेरना अंदर केशोद थी 4 किलोमीटर राणकपुरा गाम डूंगर ઉપર આપણે તાંગર સાબીરનો મેળો ભરાય છે। ભાદરવાની પહેલી સોમવારે હિન્દુ મુસલમાન એકતા થઈ મુસલમાન ભાઈઓ હિન્દુ મુસ્લિમ બચ્ચા ભાઈઓ બહેનો થઈ ત્યાં ઉરસ મેળ ઉજવે છે। એમાં પોલીસ ST બંદોબસ્ત પોલીસ ખાતાનું પૂરેપૂરો સરકાર મળે છે તેનું મુજાવર પરિવાર તરફથી અમે એનો આભાર માનીએ છીએ। અમરેલી જિલ્લાના વડીયામાં ચારણિયા રોડ પર આવેલા સૂર્ય મંદિરના અને શીતળાધારે ગર્લ્સ સ્કૂલના તાળા તૂટ્યા હતા। સાવરકુંડલાના સેલડા ગામવાળા રોડ પર આવેલા વંડામાં જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવતા વીરદાદા જસરાજ સેના દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી। સાવરકુંડલામાં ભરત ગીડાએ મૃત બાળકી અંગે ફરિયાદ કરતા પોલીસે મૃત બાળકીની માતા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ પોલીસ દ્વારા 24 કલાક કાર્યરત વીરદાદા જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયાને જાણ કરતા વીરદાદા જસરાજ સેનાની સમગ્ર ટીમ દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીશું। એક ચુટકી કડક મીઠી સુબહ દોપહર શામ રાત જાય હે રાજાની અગર વ્યક્તિ મહેકી મહેકી उसकी खुशबू हर जगह महकाए। थैंक यू रजानी सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले हर घर रजानी हर घर रजानी जीवन भर का अतूट बंधन રાજાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ। વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। ગુજરાતભરમાં ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ ચૂકી છે ત્યારે ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ અને વડોદરામાં વિવિધ સમિતિઓ દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। લોકોએ DJ અને ઢોલ નગારાના તાલે ગણેશની મૂર્તિનું સ્થાપન કર્યું હતું ત્યારે રાજમાર્ગો પર અનેરો માહોલ જોવા મળ્યો હતો। કેશોદ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદની અંદર વિવિધ સોસાયટીઓમાં વિવિધ યુવક મંડળો દ્વારા 30 જગ્યાએ ગણેશ ઉત્સવને આજતો પ્રારંભ કરવામાં આવેલ છે અને આજે વાદ્ય ગાજતે અને ગણપતિ બાપા મોરિયાનાથી આજે ગણપતિને ત્યાંથી લઈ આવી અને દરેક સ્થળે સ્થાપન કરવામાં આવેલ છે અને રાત્રિના મહાઆરતી રાખવામાં આવેલી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। કેશોદ શહેર તાલુકાની દરેક ધર્મપ્રેમી જનતાને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે ગણેશ ઉત્સવમાં સહકાર આપી અને ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવીએ। કેશોદના અજાબ ગામમાં ભાજપની તિરંગા યાત્રામાં ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રેલીમાં ઝડપથી બાઇક ચલાવી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા તે અંગે પાસના કાર્યકરોએ કાર્યવાહી કરવા માંગ કરી હતી। અજાબમાં તિરંગા યાત્રા દરમિયાન બનેલી ઘટનાઓને કારણે પાસના કાર્યકરો તેમજ ભાજપના ધારાસભ્યો વચ્ચે સામસામા આક્ષેપો અને ફરિયાદો કરવામાં આવી હતી જેમાં પાસના ધરપકડ કરાયેલા કાર્યકરોને છોડાવવા માટે પાસના કન્વેયરો ભેગા થયા હતા અને અજાબ ગામે સજ્જડ બંધ પાડી કાર્યકરોને છોડાવવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। અજાબ ગામના પાટીદારો ઉપર કેશોદના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ભાજપના ઇશારે જે ખોટે ખોટી ફરિયાદો કરવાનો જે સિલસિલો રચ્યો છે તેના રોષમાં સમગ્ર પાટીદાર સમાજ કેશોદ તાલુકા અને જુનાગઢ જિલ્લાના આસપાસના તાલુકામાંથી પાસના કન્વીનરોની ટીમો ઉપસ્થિત થઈ અને સમગ્ર અજાબ ગામ બંધ પાડી અને રોષપૂર્વક જે આક્રોશ વ્યક્ત કર્યો છે તેના અનુસંધાને આજે અમે મામલતદાર સાહેબની કચેરીએ એક આવેદનપત્ર પાઠવીએ છીએ કે જો ધારાસભ્ય આ સિલસિલો ન અટકાવે તો આવનારા દિવસોમાં અમે પાટીદાર સમાજની બહેનોને સાથે રાખી અને એવું આંદોલન છેડશું કે બહેનોને એમના બાળકો અને ઘોડિયા અને દૂધની બોટલો સાથે મામલતદાર કચેરીએ ઉપસ્થિત કરશું।
આ છેલ્લા ભારત લોકશાહીના 50 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવું અમે ગાંધીજી માર્ગે આંદોલન કરવા તરફ અમને મજબૂર ના બનાવો એવી અમારી એક નમ્ર અપીલ છે. ભાઈ તો તિરંગા યાત્રાનો જે કંઈ અજાબની અંદર ફરિયાદ થઈ છે, અજાબની અંદર જે કંઈ ઉબાળો થયો છે, એની અંદર આખે આખા ફૂટેજ અને ટીવીની અંદર અને મીડિયાઓની અંદર પણ એના ફોટા પણ આવ્યા છે. અને રિયલમાં તિરંગા યાત્રાનું અપમાન કર્યું હોય અને કાયદો કાયદાનું કામ કરે, પોલીસે પોલીસનું કામ કરવું જોઈએ, એના અનુસંધાને જે તિરંગા યાત્રાનું અપમાન કર્યું છે અને એક બેન હતા એ બેનના હાથમાંથી ઝંડો તિરંગા યાત્રાનો આપણો રાષ્ટ્ર ધ્વજ ઝટી લેવામાં આવ્યો અને એ ધ્વજને રોડ ઉપર નાખી અને એને કચરવામાં આવતો હોય તો આના ઉપર પોલીસ એક્શન ના લીધું બીજું શું કરી શકે. 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટની વિવિધ શાળાઓમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટની ઉત્કર્ષ સ્કૂલ તેમજ પંચશીલ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ શિક્ષકનો રોલ અદા કરી ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષક, પ્રિન્સિપાલ, ડાયરેક્ટર, હેડ વગેરે ભૂમિકા ભજવીને શિક્ષક દિનને યાદગાર બનાવ્યો હતો. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ જાતની મુશ્કેલી ન પડે અને તેઓ પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી શકે તે માટે તમામ પ્રયત્નો કરાયા હતા અને દિવસભર કાર્યક્રમોને લીધે દિવસ શિક્ષકમય બની ગયો હતો. ટીચર્સ ડે ઇઝ સમથિંગ વેર ધેટ સ્ટુડન્ટ સેલિબ્રેટ, ધે ગિવ રિસ્પેક્ટ ટુ ટીચર્સ એન્ડ ધે આર અ પાર્ટ ઓફ આર ફેમિલી. બહુત અચ્છા લગ રહા હૈ ક્યુંકિ પહેલી બાર મેં એક ટીચર બની હું ઓર એક્સપીરિયન્સ બહુત યુનિક હૈ મેરે લિયે. કોન્ફિડન્સ પહેલે નહીં થા બટ નાવ આઈ એમ મચ મોર કોન્ફિડન્સ દેટ આઈ ઓલ્સો કેન બી અ ટીચર ઇન ફ્યુચર. આઈ ઇફ આઈ બી અ ટીચર આઈ વોન્ટ ટુ બી અ સાયન્સ પ્રોફેસર બીકોઝ આઈ લવ સાયન્સ ટુ. રાજકોટના રૈયા ચોક ખાતે સમાજને સંગઠિત કરવાના હેતુથી તથા ગાયોને પકડાતી અટકાવવા માટે ભરવાડ સમાજના લોકો એકઠા થયા હતા. કોર્પોરેશન સામે રજૂઆત કરાશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. વિગતમાં જે છેલ્લા ઘણા સમયથી જે કોર્પોરેશન દ્વારા ગાયોને જે રાજમાર્ગોમાં પકડવાને બદલે શેરીઓ ગલીઓમાં જઈ અને પકડવામાં આવે છે, દૂધની ગાયોને લઈ જવામાં આવે છે, માલધારીને પરેશાન કરવામાં આવે છે અને જો કોઈ ગાયો છોડવામાં વચ્ચે કોઈ આવે તો એ યુવાનો સામે ખોટા કેસ કરવામાં આવે છે, પોલીસ દ્વારા એને ફિટ કરી દેવામાં આવે છે, પાસાના કાગળો જેવા કાયદાનો કરવામાં આવે છે. એની સામે અવાજ ઉઠાવવા માટે અને સંગઠિત થવા માટે આજે અમે અહીં બધા માલધારીઓ એકત્રિત થયા છીએ અને આગામી સમયમાં અમારી આ માંગણીને, માલધારી વસાહતની માંગણીને બુલંદ બનાવવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરશું. પહેલાં કમિશનર સુધી, પછી કલેક્ટર્સમાં તો અમે રજૂઆત કરી જ છીએ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા મોદી હાઈસ્કૂલના મેદાનમાં અને કે સરકારી હોસ્પિટલના મેદાનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા કે હોસ્પિટલ તમામ સ્ટાફ તરફથી આજરોજ ગણપતિ દાદાનો 5 ઉત્સવ પૂરા કર્યા અને 6ઠો ઉત્સવ આજે શરૂ થાય છે અને દર વર્ષે અમે બહુ ભાવપૂર્વક બધા સ્ટાફ દાદાની સેવા કરીએ છીએ અને પૂજા અર્ચન અને રાસ ધૂન અને સત્યનારાયણ ભગવાનની કથા સહિતના તમામ ધાર્મિક કાર્ય અમે કરીએ છીએ અને આ વખતે પણ આપણે બધાએ ભેગા મળી અને દાદાનો ઉત્સવ સારી રીતે ઉજવવાનો છે. જામનગરની હરિયા સ્કૂલ અને કોલેજમાં PGVCL દ્વારા જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી. જામનગર ઉપરાંત જૂનાગઢ અને રાજકોટમાં પણ આ પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે PGVCLના GMRએ પરીક્ષા સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું. વિદ્યુત સહાયકની જે પરીક્ષા લેવાઈ રહી છે એના અન્વયે જે કંઈ વ્યવસ્થા છે એ બધું સુગ્રથિત મેનરમાં છે, તેમજ બધું કમ્પ્યુટર સીસીટીવી વગેરે તેમજ સ્થાનિક સુપરવાઇઝરો જે કંઈ કામ કરી રહ્યા છે તો એ બધે અમારે કોર્પોરેટ તેમજ એની સ્થાનિક અમારા વેબસાઇટ છે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર અમે જાત નિરીક્ષણ કરી અને એ બાબતે જરૂર પડે ત્યાં સૂચનાઓ પણ આપી અને આ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાય એ માટે અમે
સુનિશ્ચિત કરેલ છે. રાજકોટ શહેરના મોક્ષ યુવા ગ્રુપ દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિશેષ માહિતી આપવા માટે રામામંડળના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધારે માહિતી આપી હતી. અમે મોક્ષ યુવા ગ્રુપ કરીને એક નવી સંસ્થાની શરૂઆત કરી છે, જેનું અમે યુવાનો એવો વિચાર કર્યો કે અત્યારના યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળાયેલા છે, જ્યારે આપણા ધાર્મિક હિન્દુ સંસ્કૃતિ વિલુપ્ત થતા જાય, તો અમારી સંસ્થાનો પહેલો કાર્યક્રમ જ અમે એક ધાર્મિક અને જે આપણે સૌરાષ્ટ્રને ખાસ કરીને કાઠિયાવાડનું પ્રસિદ્ધ એટલે કે રામામંડળનું આયોજન અમારા મોક્ષ યુવા ગ્રુપનું આ પ્રથમ કાર્યક્રમ છે, જે અમારો એવો પ્રયાસ છે કે અત્યારના યુવાનો આપણી હિન્દુ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ તરફ પાછો વળાંક આપે. અને આજના કાર્યક્રમમાં અમે યુવાનોનું આયોજન છે અને આ કાર્યક્રમમાં બે ઉભરતા યુવાનો એટલે કે એક ગાયક કલાકાર ભજની કલાકાર, જેનો સ્ટેજ પ્રોગ્રામના અત્યારે કદાચ 25-30 હજાર જેનું ચાર્જેબલ હોય છે, એવા હિતેશ હિરેન કાકડિયા ઓલો મિલન કાકડિયા અને હિતેશ પ્રજાપતિ, આ બે કલાકાર ખાસ પોતાના સ્વરની રજૂઆત પણ કરવાના છે. અને આજે કમલેશ્વર મહાદેવ એટલે કે સુતા હનુમાન ડોટ કાલાવડા કોઠારી રોડ ઉપર આવેલું છે, ત્યાંથી સાંજે 5 વાગે રામદેવ પીરના અને વિરમદેવ એમના ભાઈનું ગાતે વખતે આતિશબાજી અને અબીલ ગુલાલની છોડની વચ્ચે એમનું સામયિક કરશું અને રાત્રે 9 વાગે આ રામામંડળની શરૂઆત કરશું. આ રીતનો અમારો આજનો કાર્યક્રમ છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ગામે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસની જાણ થતાં સૂત્રાપાડાના માંધાતા ગ્રુપના યુવાનો અને આરોગ્યની ટીમે ગામમાં લોકજાગૃતિની જાણ કરી અને ડેન્ગ્યુના રોગ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. મારું પીએસસી પ્રશ્નાવડા છે, અમારું સબ સેન્ટર વડોદરા અને કદવાર છે. કદવારમાં અમે લોકોને જાણ કરવામાં આવી કે થોડોક શંકાસ્પદ ડેન્ગ્યુ જેવા અને વાયરલ ઇન્ફેક્શનના તાવ જોવા મળેલ છે, તો અમારી આરોગ્ય ટીમને અમારી સાથે માધાતા ગ્રુપ જે 25-30 યુવાનો છે એ અમને કામગીરીમાં બહુ મદદ કરી. ગામમાં ડીડીટી છંટકાવ છે, ફોગિંગ મશીન છે, એ બધામાં અમને માધાતા ગ્રુપે બહુ સપોર્ટ કર્યો છે અને આ ગામમાં કામગીરી શરૂ કરી છે અને આ રોગચાળો અમે અટકાવી દઈશું. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં શિક્ષક દિનની થઈ ઉજવણી, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક. તિરંગા યાત્રા દરમિયાન બનેલી ઘટનાઓ માટે ભાજપના ધારાસભ્યો અને પાસના કાર્યકરો વચ્ચે થયા સામસામે આક્ષેપો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક ચેનલ. નમસ્કાર.